દર્શક મિત્રો, આજે મુંદ્રા તાલુકાના વડાલા ગામે આપણે ઊભા છીએ. જ્યારે અહીંયા છત્તાપીરની દરગાહ છે અને અહીંયાના લોકોનું એવું કહેવું છે કે જેમ જીવંત માનવ શ્વાસોશ્વાસ લેતો હોય એવી રીતના આ દરગાહ ઉપર જે ચાદર છે એમાંથી એવો અહેસાસ થઈ રહ્યો છે કે જેવી રીતના વલી શ્વાસ લે છે તો હકીકત શું છે આપણે જોઈ શકીએ છીએ. આ પીરની દરગાહ અને અહીંયા સ્થાનિક લોકો છે, આપણે મળીશું એમને અને જાણીશું એમની પાસે કે શું હકીકત છે અને ક્યારથી આ હકીકત બની છે. શું નામ છે આપનું? હુસેન જુસબ. હુસેનભાઈ, આજે અહીંયા શું થઈ રહ્યું છે કેટલા દિવસથી? જો આ સોમવારથી ચાલુ થયું છે અને અમને કોઈ ખબર નથી, પણ આ તોરબતો જડકા શ્વાસ લે છે એવી પ્રમાણે અમે જોઈએ છીએ. અને શું હકીકત છે એ પીરોને ખબર, છતન શાહ પીરનો આ મજાર છે અને અમે જેટલા માણસો જોયા છે એ શ્વાસે શ્વાસ ઉપડે છે અને લે છે. હવે હકીકત શું છે એને ખબર, અમને કોઈ એવી ખબર નથી કે શું છે એમાં. અને આ તમે વાત કરો, સોમવારનો દિવસ રમજાન મહિનાનો કયો દિવસ હતો? સોમવારનો દિવસ 27મો દિવસ હતો, 27મી રાત હતી મોટામાં મોટી. અને એ અમારા લોકો બધા અહીંયા અમે આવ્યા હતા ત્યારે આ બધી ઘટના જોઈ અને બધું જાણવા મળ્યું કે આ તરબતુ શ્વાસ ઉપાડે છે જેના માથે ઓછાડ છે. એટલે બધા લોકો જોઈ અને પછી આ ચર્ચા કરી એટલે બધા માણસો જોવા આવ્યા છે, ઘણા લોકો આવ્યા છે બધા અહીંયા. જાસીન સાહેબ બાપુ શ્રી મસ્ત કલંદર પણ આવ્યા છે. આજે આપ જે કહી રહ્યા છો કે શ્વાસોશ્વાસ લે છે એવો આપણને અહેસાસ થાય છે, બરાબર, પણ આપના અંદાજે એવું શું હશે કે જેનાથી આવું થાય છે અને ક્યારેક થયું છે આગળ? હવે એની કરામત એમને ખબર, બાકી અમે તો જો માણસ છીએ, ઇન્સાન છીએ, અમને કઈ ખબર નથી. બાકી અમે જો ઘટના જોઈએ છીએ એ તમને આ ટીવીમાં છે, અમે રજૂ કરીએ છીએ માટે કે આ શ્વાસ લે છે. હવે હકીકત શું છે કે ભાઈ કોઈ આફત આવવાની હોય, કોઈ મુસીબત આવવાની હોય, કોઈ એવો કોઈ ભયંકર કોઈ નુકસાન કર્યું હોય એ હવે એમને ખબર અને આ મજારોને ખબર, આપણને કઈ ખબર. જયારે આપ વાત કરો છો કે કદાચ ગામ ઉપર મુસીબત આવવાની અને પોતાના ઉપર ઝીલતા હોય એવું અંદાજ કાઢી શકો છો? હકીકત મને એમ જ લાગે છે કે કોઈ પણ મુસીબત આવવાની હોય તો આ પીરો માથે પોતાના માથે લઈ અને આવું રીતે મને મોત તો બતાવે છે કે ભાઈ કોઈ પણ આફત આવવાની હોય એવી શક્યતા થઈ શકે છે, બાકી બીજું તો કઈ ખબર નથી પડતી. જયારે દર્શક મિત્રો વાત કરીએ, આજે રમજાન માસ એટલે ઇસ્લામ ધર્મમાં પવિત્રમાં મોટા મોટો એક મહિનો છે અને જેની 27મી રાત કહેવાય, એટલે મોટા મોટી રાત કહેવાય જેની અંદર ઇબાદત થતી હોય છે. ઇસ્લામ ભાઈઓ ઇબાદત કરતા હોય છે લગભગ દરગાહ અને મંદિરોમાં. ત્યારે જે આ ઘટનાઓ શરૂઆત થઈ છે ત્યારે એવું પણ કહી શકીએ કે કદાચ આ પ્રજાજનો ઉપર, પોતાના બાળકો ઉપર અગર જો આફત આવતી હોય અને આવા ઓલિયા પીર પોતાની ઉપર લઈ લેતા હોય અને પોતાના બાળકોને બચાવી લેતા હોય, ત્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા લોકો ઘણા, અહીંયા સ્ત્રી પુરુષો પણ અહીંયા જોવા માટે અહીંયા આવી રહ્યા છે અને દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે આપણે અન્ય લોકોને પણ મળીશું. જ્યારે અહીંયા એક હિન્દુ ભાઈ પણ અહીંયા મોજૂદ છે જે આ જ ગામના છે, તો આપણે મળીશું એમને. શું નામ છે આપનું? કડવી જીવરાજ. જીવરાજભાઈ, આપને ક્યારે જાણ થઈ ને આપ એ બાબતમાં શું કહેશો? મને આ કાલે સાંજના જાણ થઈ છે અને આ બાબત અહીંયા ગામમાં પહેલી વાર થઈ છે અને આ શું છે હકીકત કોઈને ખબર નથી. આપ શું અંદાજો કાઢશો આજે? આ અંદાજો મોટા માણસો કે જે કોઈ પણ છે એ પણ નથી કાઢી શક્યા, તો અમે નાના માણસો શું કાઢી શકીએ? બાકી આ ઉપરવાળાની દુઆ છે કે હજી સુધી અમને કોઈ જાતની મુસીબત નથી થઈ અને આ જે ચાલુ છે વસ્તુ એ શું છે હકીકત એ પણ ખબર નથી પડી અને મુસીબત ટાળે એવી અમે અલ્લાહની દુઆ માંગીએ છીએ કે કોઈ પણ ખરાબ વસ્તુ ન થાય, કે કોઈ પણ દુર્ઘટના ન બને. દર્શક મિત્રો, જ્યારે આ જે જ્યારથી સોમવારના રાતથી આ કરિશ્મા ચાલુ થયો છે પણ હજી સુધી ગામની અંદર કોઈ પણ એવી કોઈ ઘટના નથી બની, એનાથી ગામ લોકોને સંતોષ છે પણ એક જાતનો કૌતુક પણ હજી ચાલી રહ્યું છે કે શું થશે, શું થશે, શું થશે. તો એવું પણ જ્યારે આજે માં આશાપુરા ન્યૂઝની ટીમ ભદ્રેશ્વર પહોંચી હતી અને ભદ્રેશ્વરમાં પિંજારા પીરમાં પણ આજ આવી જ ઘટના બની હતી અને ત્યાંના લોકો પણ આવું જ કંઈક કહી રહ્યા હતા, તો આપણે જોઈશું. અન્ય લોકો પણ અહીંયા દર્શનાર્થી આવ્યા છે તો એમને પણ મળીએ આપણે. દર્શક મિત્રો, જ્યારે અહીંયા દરગાહ છે, છત્તાપીર વલીની દરગાહ છે અને અહીંયા કોમી એકતાનું
પ્રતિક તો છે જ, પણ ત્યારે એક અનન્ય શ્રદ્ધાળુ જે જૈન શ્રેષ્ઠીઓ છે અહીંયા, તો આપણે એમને મળીએ આ નાના એક બાળકને અને સાંભળીએ કે એના પ્રતિભાવો. શું નામ છે તમારું? દિવેન વાલજી પ્રેમજી ગોગરી. દિવેનભાઈ, આ બાબતે આપ શું કહેશો? મારી મમ્મી અહીંયા બેઠી હતી 27 રોજાના રાતના, તો અહીંયા છે ને 3-4 ઘોડા આવવાના આવાજ આવ્યો, અને પછી નરિયા નાલ્યા, અને પછી આવી રીતે છે ને દરગાહ ચાદર ઉપર નીચે થવા માંડી, આપણે શ્વાસ લઈએ ને શ્વાસ એવી રીતે આમ હલવા માંડી આવી દરગાહ. લગભગ આમ એકદમ બરાબર ખબર પડતી હતી કેટલી કેટલી સુધી આમ હાલતી હતી? આમ હું છતાપીની દરગાહ છે ને, હું ત્રણો દરગાહ ને એ જરા આટલા આટલા હાથમાં વચી ગઈ હતી કે આખી ટચ થવા એટલી ઊંચી થઈ હતી. મિત્રો, આપણે આ બાળ ભક્તના મોઢેથી પણ આપણે સાંભળ્યું કે શું હકીકત છે, ત્યારે આ કુદરતનો એક કરિશ્મા નજારો શું છે એ તો માલિકને ખબર, પણ આપણે જરૂર એટલી પ્રાર્થના કરીશું હિન્દુ મુસ્લિમ વતી, આજે માં આશાપુરા ન્યૂઝ પણ બધાને અપીલ કરે છે કે શાંતિ અને ખોટી અફવા ન ફેલાવવી, શાંતિ જાળવવી, અને એવી દુઆ કરવી કે કદાચ કાંઈ પણ એવી આફત આવતી હોય તો અમને બચાવજે, અમે તારા બાળકો છીએ. ભરત જાલો સાથે પપ્પુ ગોસર, માં આશાપુરા ન્યૂઝ, મુંદ્રા.